હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સીડી એજ્યુકેશન હું જૈન દેસાઈ ફરી એકવાર તમારી સામે એક નવો વિડીયો લઈને આવ્યો છું આ વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી કવિતા સાત હું એવો ગુજરાતી તેની સમજૂતી મેળવીએ તે પહેલાં તેનો ભાવ થોડુંક સમજણ મેળવીએ ગુજરાત વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય સૌ રાજ્યોથી અલગ અલગ તરી આવે છે કુદરતના ચારેય હાથ ગુજરાત પર રહ્યા છે અહીં દરિયો રણ જંગલ પહાડ નદીઓ બધું જ છે પ્રકૃતિએ ગુજરાતને આપવામાં કંઈ જ બાકી રાખ્યું નથી અને જેવો પ્રદેશ તેવા જ ખમીરવાળા લોકો છે આપણે સૌ પહેલેથી જાણીએ છીએ કે ગુજરાત છે એ બધા જ રાજ્યો કરતાં અલગ રાજ્ય છે તેની અંદર બધું જ છે જે પ્રકૃતિની અંદર હોવું જોઈએ તે પ્રકૃતિની અંદરના બધી જ વસ્તુઓ છે તેની અંદર આવેલું છે આપણે એવું કહીએ છીએ કે જ્યાં કાળિયો ખા ઠાકર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન જે દ્વારિકાની અંદર રહે છે અને સોમનાથ મહાદેવ જે બાર જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ મનાય છે તેવું જ્યોતિર્લિંગ ગુજરાતની અંદર આવેલું છે ગિરનાર પર્વત છે એ જૂનાગઢની અંદર આવેલા છે વડોદરાની અંદર આપણે જેટલા મહેલો છે જેમ જંગલો પહાડો નદીઓ એવી ઘણી વસ્તુઓ છે જે આપણા ગુજરાતની અંદર આવેલી છે જેની અંદર પ્રકૃતિ છે આપણી ચારે બાજુ એટલે કે સોળસો કિલોમીટરનો ગુજરાતની અંદર શું છે તો કે દરિયો આવેલો છે ગુજરાતના કિનારે સોળસો કિલોમીટરનો દરિયો આવેલો છે તેવી પ્રકૃતિને ધ્યાનમાં રાખી તો તેને આપણે સમજીએ તો કુદરતના કુદરતે આપી છે રાજ્યોથી અલગ છે અને ખાસ કરીને આપણે એવા પ્રદેશના લોકો છીએ જે ખમીરવાળા લોકો છે જેની અંદર ખમીર એટલે કે જે જિંદા છે તેવા વ્યક્તિ તેવા આપણા ગુજરાત માટે ગુજરાતના લોકો માટે એક કવિતા કહેવામાં આવે છે એટલે કે કહેવત છે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત હવે કવિતાના કવિ વિશે કવિતાના કવિ છે નામ વિનોદ હરગોવિંદાસ જોશી જન્મ તેર આઠ ઓગણીસો ને પંચાવન કાવ્ય ઝાલર વાઘે જૂથડી શિખંડી આ કવિતા છે તેનું સાહિત્ય પ્રકાર ગીત છે જે ગુજરાત માટે બનાવવામાં આવ્યું છે હું એવો ગુજરાતી જેની હું એ જ વાતથી ગજ ફૂલે છાતી હું એવો ગુજરાતી ભાવાર્થ થાય છે કે ગુજરાત રાજ્ય પર રચાયેલા ગૌરવ ગીતોમાંનું આ વિશિષ્ટ ગીત છે પોતે ગુજરાતી છે એ જ વાતથી દરેક ગુજરાતી ગર્વ અનુભવે છે દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનો આનંદ છે છે એ જ વાત ગુજરાતની ભૂમિ કેટલી તેની પ્રતીતિ કરાવે છે અંગે અંગે વહે નર્મદા શ્વાસો માં મહીસાગર અલ્લવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાગર હું સાવજની ત્રાળ હું જ ગરવી પંક્તિનો અર્થ થાય છે કે નર્મદા ગુજરાતની જીવાદોરી અને સૌથી મોટી તથા મહાન નદી છે આજે ગુજરાતના ઘેર ઘેર નર્મદાના નીર પહોંચી ગયા છે તેને જોઈ એમ લાગે છે કે ગુજરાતના અંગે અંગમાં નર્મદા વહી રહી છે અમારા ગુજરાતીઓના શ્વાસમાં ખમીરવાળી ધરતી ચારોતરની મહી નદીનું પાણી વહી રહ્યું છે ગુજરાત રાજ્યનો એટલે કે શરીર અરવલ્લી નહીં મજબૂત પહાડથી બનેલો છે અમે ગુજરાતીઓ પણ પહાડ જેવા મજબૂત છીએ ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટરનો છે આ સમુદ્ર અમારામાં પ્રાણવાયુ બની ધબકી રહ્યો છે અમારા ગુજરાતીઓનું જીવન પણ સમુદ્ર જેવું સમૃદ્ધ છે અમે જ ત્રાળ છીએ તો સાથે અમારી પાસે કોમળ અને લચકાતી ગુર્જરી ભાષા પણ છે ગુર્જરી એટલે ગુજરાતી ભાષા પણ ગુર્જરી એટલે ગુજરાતી થાય તો આપણી પાસે શું છે તો કે ગુજરાતી ભાષા છે આપણે જે રીતે નર્મદા છે એ ગુજરાતની જીવાદોરી છે જે આપણે કહીએ છીએ ગુજરાતની મોટામાં મોટી નદી તરીકે આપણે તેને ઓળખીએ છીએ નવરાત્રીનો ગર્ભદીપ હું હું શત્રુંજય શૃંગ સૂર્ય મંદિરે ગુજતો હું ધવલ તેજનો ભૃંગ હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી હું એવો ગુજરાતી તેનો અર્થ છે કે ગૌરવ ગાથાનું ગાન કરતા કવિ જણાવે છે કે ક્યાં ક્યાં અને કેવી રીતે ગુજરાત છે સૌથી લાંબા તહેવાર તરીકે ઓળખાતી નવરાત્રીમાં મુકાતો ગર્ભદીપ એટલે ગુજરાત જૈન સમાજનું તીર્થ શત્રુંજય ડુંગરની ટોચ એટલે ગુજરાત મોઢેરાના સૂર્યમંદિર પર શ્વેત તેજ ધરાવતો સૂર્ય ભ્રમર રૂપે ગુરજાવ કરે છે ત્યાં છે ગુજરાત સૌથી મોટા પર્વત ગિરનાર પર આવેલા ગોખમાં બિરાજમાન મહાપુરુષોની જનની અને દ્વારિકામાં રહીને આખાઈ જગતને અમૃતરસ પ્રેમ રસ પીવડાવનાર શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે ગુજરાત ત્યાર પછીનું જોઈએ દુહા છંદની હું રમજટ હું ધ્યાન મીરાની કરતાલ હું જ જ હું નિત્ય એક અખ્યાન વિ હું જ જંતર હું નરસૈયાની પર ભાતી હું એવો ગુજરાતી આ પંક્તિનો અર્થ થાય છે આ એ જ ગુજરાત છે જ્યાં પ્રેમ અને શૌર્યના દુહા છંદો રચાયા છે અને પ્રસંગો પાત ગવાય છે અમે ગુજરાત સંગીતમાં છે જ્યાં અનેક સંતોએ ભગવા વસ્ત્રો ધારણ કરી અલખની આરાધના કરી છે ધ્યાન ધર્યું છે અમે હરીના ધ્યાનમાં ગુજરાત મગ્ન છે તો મેવાડનું રાજ્ય છોડી દ્વારકાધીશને જીવન અર્પણ કરનાર મીરાબાઈના તાનપુરાના નાદમાં ત્રિલોકનો નાથ મગ્ન થઈ જાય એવું છે આ ગુજરાત માણભટ્ટના મુખેથી ગવાતા અખ્યાન રસ તબોર થઈ ગયેલી ગુજરાત હું જ છું પોતાની પ્રેમિકા શ્રેણીને આપેલું વચન પાડવા દ્વારે દ્વારે ભટકતા નરસિંહનું પ્રભાતયુ છું ત્યાર પછી નું જોઈએ હું ગાંધીનું મૌન હું જ સરદાર તણી છું હાંક હું જ સત્યનું આયુધ જેની દીર્ઘ દીર્ઘમાં ધાક હું સંતોનું સૌમ્ય સ્મિત તલવાર શૂરની તાતી હું એવો ગુજરાતી આનો અર્થ થાય છે કે ગુજરાતના વિવિધ રૂપ રંગને બિરદાવતા કવિ કહે છે કે મૌન રહીને શાંતિનો સંદેશો આપનાર મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત છે તો જેની હાક માત્રથી રાતોરાત ભારતના નકશા બદલાવી નાખના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ આ ગુજરાતની ધરતી પર અવતરેલા સંતોએ પોતાના પ્રભાવક અને સૌમ્ય સ્મિત વડે ધર્મની અને અહીંના શૂરવીરોએ તલવારની તીક્ષ્ણ ધાર વડે આ ભૂમિની રક્ષા કરી છે હું આવી ધરતીનો પુત્ર છું મેં અહીં ગુજરાતમાં જન્મ લીધો છે એટલે હું મારા પર ગર્વ અનુભવું છું ત્યાર પછીની પંથી જોઈએ હું મારી માટીનો જાયો હું ગુર્જર અવતાર મારે શિરે ભારત માતાની આશીષ વિસ્તાર હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતી હું એવો ગુજરાતી તેનો અર્થ થાય છે કે હું મારી માટી એટલે ગુજરાતની ધરતીનું સંતાન છું એટલે હું જન્મે ગુજરાતી છું મારા મસ્તક પર સદાય ભારત માતાની પુષ્કળ આશીષ છે હું માત્ર હું હોવા છતાંય હું ભારતીય મહાજાતિ છું હું ગુજરાતી છું અને મહાન એવી જાતિ ભારતીય પણ છું ત્યાર પછીના જોઈએ પ્રશ્ન સત્યના આયુધની કઈ વિશિષ્ટતા છે ઉત્તર કવિતા હું એવો ગુજરાતી કવિ વિનોદ જોશી સાહિત્ય પ્રકાર ગીત કવિએ ગાંધીજીના સત્યને આયુધ શસ્ત્ર કહ્યું છે વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોની છે અને ભવિષ્યમાં પણ પરંતુ આ સત્યરૂપી આયુધની વિશિષ્ટતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધને કારણે સત્ય સ્વતંત્રતા મળી હતી વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે પ્રશ્ન બે ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે ઉત્તર ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહિસાગર નદીના પાણી વહે છે એટલે એમનામાં એ પાણીનું ખમીર છે એમના પાણીમાં રત્નાકર ધબકે છે એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી તેના બે લાઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો